મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને મિત્રો? આપણે ધોરણ 11 ની અંદર એક આપણું ચેપ્ટર નંબર 6 છે, વિજ્ઞાપન પત્ર. હવે મિત્રો, ચાર ચેપ્ટર આપણે કર્યા, આવેદન પત્ર વાળું, નિયમન પત્ર છે, એક વચ્ચે આપણે બાકી રાખ્યું છે. હવે આપણે આ વિજ્ઞાપન પત્ર છે એના વિશે વાત કરીએ. પ્રોસ્પેક્ટસ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, શું કહે છે એના વિશે. અને હા, આપણે જે ગવર્મેન્ટની ગાઈડલાઈન છે એ પ્રમાણે આ ચેપ્ટરમાંથી આપણે આ 6.1, 6.2, 6.3, 6.7 અને 6.8 આટલી વસ્તુ વિશે વાત કરવાની છે. એટલે 1 થી 3, 7 અને 8 જોઈએ શું કહે છે. તો કે ધંધાનું ચાલક બળ મૂડી છે. ધંધાને ચલાવવા માટે, બળ આપવા માટે, એટલે કે ધંધાને બળ આપવું છે તો એના માટે શું જોશે? પૈસા જોશે, મૂડી જોશે. કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ પ્રમાણમાં હોવાને કારણે તેને વિશાળ મૂડીભંડોળની જરૂર પડે છે. શું કહે છે? તો કે જે કંપનીનું કાર્યક્ષેત્ર છે કેવું છે? વિશાળ છે, મોટી મોટી પ્રમાણ, એટલે કે સાઈઝ આપણે એમ કહીએ ને કે ભાઈ વિસ્તારની દ્રષ્ટિએ કંપનીનું સ્થાન મહત્ત્વ છે, વધારે છે. તો ભાઈ અવળી મોટી કંપની ચલાવવા માટે પૈસા પણ એટલા બધા જોશે. જાહેર કંપનીમાં આ મૂડી જનતા પાસેથી શેર અથવા તો જામીનગીરી દ્વારા એકઠી કરવામાં આવે છે. તો કે ભાઈ આ જાહેર કંપની હોય તો એ લોકો શું કરે છે? તો કે એના જે પૈસા છે કઈ રીતે ભેગા કરે છે? તો કે ભાઈ જાહેર જનતા પાસેથી મૂડી રોકાણ, એટલે કે કઈ રીતે? તો કે શેર અથવા અન્ય જામીનગીરી દ્વારા પૈસા ભેગા કરે છે. પોતા કંપનીના શેર બહાર પાડશે, લોકો એના શેર ખરીદશે, પૈસા મળશે કંપનીને, અને જુદી જુદી પ્રકારની જામીનગીરીઓ દ્વારા એકઠી કરે છે. જાહેર જનતા આવી કંપનીઓમાં મૂડી રોકાણ કરતા પહેલાં કાળજીપૂર્વકની તપાસ કરે છે અને જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે, જરૂરી માહિતી ન મળે, ત્યાં સુધી રોકાણકાર કંપનીમાં રોકાણ કરતા નથી. હવે સિમ્પલ વસ્તુ છે કે આપણે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં આપણે શું વિચારીએ છીએ? તો કે ભાઈ કંપની વિશે, કંપનીનું બેકગ્રાઉન્ડ ચેક કરતા હોઈએ છીએ. તો કે એના માટેની બધી માહિતી આપણે લેશું, કાળજીપૂર્વકની તપાસ કરશું, અને જ્યાં સુધી આપણને પૂરતો સંતોષ નહીં મળે ત્યાં સુધી આપણે શું કરશું? તો કે કંપનીની અંદર રોકાણ કરતા નથી. કેમ? તો કે પૈસાની બાબત છે. એટલા માટે જાહેર જનતા અને રોકાણકારને કંપની વિશે યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપની એક દસ્તાવેજ બહાર પાડે છે જેને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એક માત્રનો ક્વેશ્ચન છે કે ભાઈ કંપની વિશેની માહિતી જાહેર જનતાને યોગ્ય રીતે મળે એ માટે કંપની એક દસ્તાવેજ બહાર પાડે છે. શું બહાર પાડે છે? એક દસ્તાવેજ બહાર પાડે છે જેને આપણે વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખીએ છીએ. બીજી રીતે કહી શકાય કે જાહેર કંપની દ્વારા જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય. તો અહીંયા વિજ્ઞાપન પત્રની બે વ્યાખ્યા મળે છે. એક તો આપણને જેમ કીધું એમ કે કંઈ જાહેર જનતા છે એને કંપની વિશેની યોગ્ય માહિતી મળી રહી એના માટે એક દસ્તાવેજ બહાર પાડે છે કંપની, જેને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું એવું કહે છે કે જાહેર કંપની જાહેર જનતાને, એટલે કે જાહેર કંપની દ્વારા જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે એને શું કહેવાય? તો કે એને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણને બે વ્યાખ્યા મળી મિત્રો વિજ્ઞાપન પત્ર માટેની. તો પ્રસ્તાવનાની અંદર આપણને એવું સમજવા મળ્યું કે ભાઈ છે કંપની છે પોતાનો ધંધો ચલાવવા માટે શું કરે છે? તો કે પૈસા ઉછીના લે છે શેર કે ડિબેન્ચર મારફતે. હવે તો કે શેરને ડિબેન્ચર કોઈ વ્યક્તિ છે ખરીદે એ પહેલાં એને કંપનીની માહિતી જોઈ છે જુદી જુદી પ્રકારની,
ઈ બધી માહિતી કંપનીને એટલે કે લોકોને જાહેર જનતાને સેના મારફતે મળે છે? તો કે વિજ્ઞાપન પત્રની મદદથી મળી જાય છે. તો અહીંયા વાત થઈ વિજ્ઞાપન પત્ર. હવે આપણે વાત કરીએ 6.1 વિજ્ઞાપન પત્રનું અર્થ અથવા તો એની વ્યાખ્યા શું કહે છે એના વિશે વાત કરીએ. તો કે અહીંયા આપણને એવું કહેવામાં આવે છે કે સાદી ભાષામાં વિજ્ઞાપન એટલે જાહેરાત. શું છે વિજ્ઞાપન એટલે? શું છે? તો કે જાહેરાત ટીવીમાં આવે છે ને, વિજ્ઞાપન રેડિયોમાં બહુ સાંભળતા આપણે, વિજ્ઞાપન શબ્દ સાંભળતા. જાહેર કંપની શેરમૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે છે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય. તો કે જેમ ઉપર જ આપણે વાત થઈ કે ભાઈ જાહેર કંપની છે, શેરમૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ દ્વારા પૈસા ભેગા કરવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે, એટલે કે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે આપણું વિજ્ઞાપન પત્ર. હવે તો કે આનો અર્થ થયો. હવે એની વ્યાખ્યા વિશે વાત કરીએ. કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય. સેના માટે? તો કે એકને એક વસ્તુ જ પાછી રિપીટ થાય છે કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરતો પત્ર અથવા તો આમંત્રણ આપતો પત્ર છે. હવે કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ થયો હોય અથવા બહાર પાડ્યો હોય જેમાં નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય છે. તો કે વિજ્ઞાપન પત્રમાં તો કે જુદી જુદી રીતે આપણે ભાઈ જાહેરાત કરી હોય, નોટિસ દ્વારા જાહેરાત કરી હોય, પરિપત્ર બહાર પાડ્યો હોય, જાહેરાત આપી હોય ટીવીની અને એવી રીતના, અને અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય છે. હવે તો કે આમ જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચરની ખરીદી કરવા આકર્ષવા માટે કંપનીની સ્થાપના પછી કંપનીના સ્થાપકોએ બહાર પાડેલા આમંત્રણને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. તો કે કંપનીની સ્થાપના થઈ ગઈ પછી એના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આપણે શું કરવાનું છે? તો કે જાહેર જનતાને આમંત્રણ આપવાનું છે, તો એને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવશે. તેમાં રેડ હેરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટ્સનો સમાવેશ થાય છે. એટલે કે જે વિજ્ઞાપન પત્ર છે એની અંદર શેનો શેનો સમાવેશ થાય છે? તો કે રેડ હેરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટનો સમાવેશ થાય છે. હવે તો કે અહીંયા આપણે વાત કરીએ એના લક્ષણો વિશે. તો કે વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલ કેવો દસ્તાવેજ છે? જાહેર દસ્તાવેજ છે, પહેલું લક્ષણ. આના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. શેના માટે? તો કે ભાઈ શેરની ડિબેન્ચરની ખરીદી કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે. વિજ્ઞાપન પત્ર નોટિસ, પરિપત્ર કે જાહેર ખબરનું સ્વરૂપનું હોય છે. જે વિજ્ઞાપન પત્ર છે એ કયા કયા સ્વરૂપમાં? તો કે નોટિસના સ્વરૂપમાં, પરિપત્રના સ્વરૂપમાં કે જાહેર સ્વરૂપનું પણ હોઈ શકે છે. અને છેલ્લું કઈ છે, વિજ્ઞાપન પત્ર કેવું હોવું જોઈએ? તો કે લેખિત હોવું જોઈએ. તો મિત્રો અહીંયા આપણે વાત કરી પ્રસ્તાવના, આપણું પાઠનું હેડિંગ છે વિજ્ઞાપન પત્ર. એની અંદર વિજ્ઞાપન પત્રના અર્થ વિશેની વાત થઈ, એની વ્યાખ્યા સમજા અને એના લક્ષણો સમજા. તો વિજ્ઞાપન પત્ર એટલે એક પ્રકારની જાહેરાત. તો મિત્રો આશા રાખું છું કે આ વસ્તુ છે ને તમને મગજમાં સરખી બેસી ગઈ હશે. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે 6.2 એટલે કે વિજ્ઞાપન પત્રનું મહત્વ છે એના વિશે વાત કરશું. સારું, ચલો તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર વિજ્ઞાપન પત્રના મહત્વ વિશેની વાત કરશું. ઓકે, થેન્ક યુ.